ધર્મના સંસ્કાર નૈવત છે, અર્થ અને કામના સંસ્કાર ચિકાશ. તમારે શું વાત કરો? લોક પ્રકાશ ગ્રંથમાં મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજે લખ્યું છે, એકેન્દ્રની અંદર પણ અર્થની સંજ્ઞા હોય છે. એકેન્દ્રીય જાણને શું કહેવાય? એકેન્દ્રીય કહેવાય ને પંચેન્દ્રીય. આ બધું શીખવા મળશે, થોડું થોડું ધર્મ, થોડું થોડું તત્વજ્ઞાન, આ બધો વાંધો નથી ને. બોલો ભાઈ, કેટલી ઇન્દ્રિયો હોય? જલ્દી પાંચ. કઈ કઈ? એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તો સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય. આ બધું બાયોલોજીમાં આપણને આવેલું છે, એ જ આપણે જીવવિચારની અંદર પણ છે. જીવવિચારમાંથી જીવ વિજ્ઞાન તૈયાર થયું છે. એક મહારાજ સાહેબ હતા મારવાડની અંદર, ચોમાસું કરવા માટે અષાઢ સુદ 11 પહોંચ્યા, 12, 13, 14 ગઈ, અને પૂનમના દિવસે એમની સાથે ગરડા મહારાજ હતા, અચાનક બીમાર પડ્યા અને કાળધર્મ પામ્યા. રાજસ્થાનની વાત કરું, જય જય નંદા, જય જય ભદ્દા થઈ ગયું. એટલા મારા સાહેબ એકલા થઈ ગયા. એકલા પડેલા મારા સાહેબને ચોમાસામાં તો ના જ રખાય, એટલે સકળ સંગ ભેગો થયો. અને ભેગા થયેલા સંઘે એમના ગુરુ અમદાવાદમાં હતા, અમદાવાદ જઈને વિનંતી કરી, ગુરુદેવ આપના મહારાજ સાહેબ હવે એકલા થઈ ગયા, બીજા કાળ કરી ગયા, હવે શું કરીએ? ચોમાસામાં તો વિયાર કરાય ના કરાય? વિયાર સેવા ગ્રુપ વાળા હવે નવરા થઈ ગયા, નવરા નથી થઈ ગયા, ઘણા કામ કરવાના છે. આવો બ્યાસનામાં જરા પીરસવા માટે, ધ્યાન રાખવા માટે કમિટી બનાવો, જેથી તમને પણ લાભ મળે. 8 મહિના સાધુ સાધ્વીની સેવા કરવાની, 4 મહિના સંઘની સેવા કરવાની. મોટા મહારાજે કીધું, એક કામ કરો, હવે અહીંથી તો વિયાર કરીને કોઈ મારા સાહેબ નહીં આવે, તમે લોકો વારા પાડો. બે બે શ્રાવકોએ મારા સાહેબની સાથે ઉપાસનીમાં રાત્રે સુવા, દિવસે તો અવર જવર ચાલતી હોય. આટના મેઇન પ્રોબ્લેમ, એકલા મારા સાહેબને રખાય નહીં, અને બે બે શ્રાવક. ઓકે, શ્રાવકો આવી ગયા, ચોમાસું સ્ટાર્ટ, પ્રવચન શરૂ. શ્રાવકો બહુ હોશિયાર. મારા સાહેબને કીધું, મારા સાહેબ કયો ગ્રંથ વાંચશો? મારા સાહેબ કીધું, બોલો, તમે બોલો. નહીં મહારાજ, પહેલા આ બોલી, આ કોનસા ગ્રંથ? તો મેં ઉત્તરાધ્યન પઢ્યું. અરે મહારાજ 10-12 સુન લીએ, કોઈ નયા ગ્રંથ પઢો? અચ્છા, તમે આચારંગ પઢો? અરે વો 3 વાર સુન લીયા હે, ભાવસી કોઈ નવો ગ્રંથ વાંચો? એટલે ભાવસીને થયું કે આ તો બધી હોશિયાર સભા છે, કંઈક નવું પત્તું કાઢવું પડશે. એટલે એમણે કીધું, એક કોમ કરો, હું ભગવતી સૂત્ર વાંચું. હા ભાવસી, ભગવતી વાંચો. મેં કદી હોબડ્યો નહીં, ભગવતી હોબડાવો. મહારાજ સાહેબને કહ્યું, આટલો ઊંચો ગ્રંથ સાંભળવા તૈયાર થયા, કાંઈક બેઝિક નોલેજ તો હોવું જોઈએ કે નહીં? એટલે એમણે મહારાજ સાહેબે પ્રવચનમાં પૂછ્યું, બોલો, થાય ઇન્દ્રિય કદરી? અરે બાવસી, પોસ ઇન્દ્રિય વડે મેં કાપું સવારું. અચ્છા, તે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, સબ થાય યુની, પંચેન્દ્રિય કરીને કેવી છે? અને ઓલા સભામાં કીધું, બાવસી હાથી ને પંચેન્દ્રિય. મહારાજ સાહેબ ઠીક છે, એકદમ બરાબર જવાબ, સહી જવાબ, સહી લોકિયા જાય. પછી ચૌરિન્દ્રિય, બાવસી ઘોડા ને સૌરિન્દ્રિય. બાવસી વિચારો, આ ઘોડો ક્યાંથી ચૌરિન્દ્રિય? એમને તો જવા દો, કઈક મિસ્ટેક થઈ હશે. આગળ તે ઇન્દ્રિય કંડે કેવી છે? બાવસી મો બાપો હે ને બાસા, ઘરે બેઠા હે બાસા, તે ઇન્દ્રિય મર્યા ખાસ. તો બાવસી પૂછ્યું, બે ઇન્દ્રિય કે મું બે ઇન્દ્રિય? તો એક ઇન્દ્રિય થે કેન્દ્રિય. હવે મારા સામે તો આ ડબલ ઇન્દ્રિય નું. એને એમણે કીધું, અચ્છા થે પંચેન્દ્રિય. હાથી ને કીધું, તો હાથી કયું પંચેન્દ્રિય? બાવસી બંને ચાર બે પગ, એક લકડી લઈને હાડે ઇન્દ્રિય, અને તું? તો કે મું ને મારી લુગાઈ, બે જણા મેં ઘરમાં રહો, જકો મેં બે ઇન્દ્રિય, અને તે એકલા હો, જકો તે એક ઇન્દ્રિય.